નમસ્તે, આજે આપણે ધોરણ છ પ્રકરણ પાંચ પાયાના આકારોની સમજૂતી જેમાં લઘુ કોણ, ગુરુ કોણ અને પ્રતિબિંબ કોણની સમજ મેળવશું. તો લઘુ કોણ, ગુરુ કોણ અને પ્રતિબિંબ કોણ, તો પહેલા આપણે કાટખૂણાની સમજ. તમને ખબર છે કે કાટખૂણો એટલે? તો કે અહીંયા તમે જોઈ શકો કે હું 12 થી 3 ઉપર જાઉં તો તમે કહેશો કે આ કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો. અને આપણે કાટખૂણો કહીશું 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીનું અંતર, એટલે કે કાટખૂણો. એટલે કેટલો આટો કહેવાય? તો કે કુલ 4. આખું પરિભ્રમણ એટલે કુલ 4 કાટખૂણા બને. તો 4 માંથી 1 કાટખૂણો એટલે 1/4 આટો, જે આપણે સૌની પહેલા લેક્ચરમાં જોઈ ગયા. તો કે 1/4 આટો. હવે આપણે લઘુ કોણ. તમને ખબર છે કે લઘુ કોણ એટલે 90 કરતા નાના માપનો ખૂણો, એટલે કે 1/4 આટા કરતા ઓછું હોય. 1/4 આટાથી ઓછું હોય. તો કે 1/4 ભાગથી નાનો ખૂણો હોય એને આપણે લઘુ કોણ કહેશું. આના કરતા નાનો ખૂણો હોય એને લઘુ કોણ કહેશું. અને ગુરુ કોણ. હવે ગુરુ કોણ એટલે 1/4 આટા કરતા વધુ અને સરળ કોણ કરતા ઓછો. આ તમે જોવો ઊભી લાઈન એટલે સરળ કોણ. તો કે આના કરતા વધુ અને આના કરતા ઓછું. આ 1/4 આટો છે, 1 કાટખૂણો. આ 2 કાટખૂણા છે. તો તમને ખાસ ધ્યાન રાખજો કે ગુરુ કોણ એટલે કે 1/4 આટાથી 1/4 પાગથી વધુ અને 1/3 એટલે કે અડધો આટો, 1/3 ભાગથી ઓછું. 1/4 ભાગથી વધુ અને 1/3 ભાગથી ઓછું, જેને આપણે શું કહીશું? ગુરુ કોણ એટલે કે કાટખૂણા કરતા વધુ, આના કરતા વધુ અને સરળ કોણ કરતા ઓછું. તમને ખબર છે કે 2 કાટખૂણા એટલે સરળ કોણ થાય. તો આપણે આને ગુરુ કોણને એમ પણ લખી શકીએ. ગુરુ કોણને તમે શું લખી શકો કે 1/4 ભાગથી વધુ અને સરળ કોણથી ઓછું. તમે ગુરુ કોણને એમ પણ લખી શકો, ગુરુ કોણ એટલે 1/4 ભાગથી વધુ અને સરળ કોણથી ઓછું. અથવા એમ પણ લખી શકો કે આટાના 1/4 અને 1/3 ભાગની વચ્ચે, 1/4 અને 1/3 ભાગની વચ્ચેનો ખૂણો એને આપણે ગુરુ કોણ પણ કહી શકીએ. આ રીતે ગમે તે લખેલું હોય તો પણ તમને ખબર હોવી જોઈએ. હવે આપણે પ્રતિબિંબ કોણ. તમને ખબર છે કે સરળ કોણ એટલે 2 કાટખૂણા. તો આપણે પ્રતિબિંબ કોણની સમજ મેળવવાની છે. પ્રતિબિંબ કોણ એટલે અડધા આટાથી વધારે. પ્રતિબિંબ કોણ એટલે સરળ કોણથી વધારે, અડધા આટાથી વધારે. એટલે આપણે એમ કહેશું કે અડધો આટો એટલે સરળ કોણ, સરળ કોણથી કોણથી વધારે. અથવા તો કે 1/3 આટાથી વધારે. 1/3 આટાથી તમે વધારે. પરિભ્રમણ એટલે પ્રતિબિંબ કોણ. 1/3 આટાથી વધારે પરિભ્રમણ એટલે પ્રતિબિંબ કોણ. તમને ખબર પડી ગઈ કાટખૂણ. કાટખૂણો એટલે 1/4 આટો અને 1/4 આટાથી નાનું હોય એને આપણે લઘુ કોણ કહીશું. 1/4 આટાથી મોટું અને સરળ કોણથી નાનું એટલે કે 1/3 આટાથી નાનું. 1/4 અને 1/3 વચ્ચેનું આટો એટલે ગુરુ કોણ. અને 2 કાટખૂણા એટલે સરળ કોણ. તમને ખબર છે કે સીધી રેખા એટલે સરળ કોણ. સીધી રેખામાં હંમેશા કેટલા કાટખૂણા આવે? 2 કાટખૂણા આવે, ગમે તે બાજુથી ફરો. પ્રતિબિંબ કોણ એટલે 2
બે કાટખૂણા કરતા વધુ, એટલે કે અડધા આંટો થી વધુ, અડધા આંટા થી વધારે, અથવા તો તમે એમ પણ કહી શકો કે સરળ કોણ થી વધારે. આ રીતે તમને કાટખૂણો, લઘુ કોણ, ગુરુ કોણ અને પ્રતિબિંબ કોણ ની સમજ મળી ગઈ. તેને લગતા એક બે દાખલા જોઈએ. તમને અહીંયા દાખલો આપેલો છે કે ઘડિયાળનો કાંટો 12 થી શરૂ કરીને 5 પર જાય છે. શું કે ઘડિયાળના આ કાંટાનો આંટો એક કાટખૂણા કરતા વધારે છે. તો અહીંયા તમારે શું કહ્યું છે કે ઘડિયાળનો કાંટો 12 થી શરૂ કરીને 5 પર જાય છે. તો આપણે 12 વાગ્યાથી ક્યાં ઉદી જવાનું? 5 વાગ્યા સુધી. તો અહીંયાથી શરૂ કરી અને 5 વાગ્યા સુધી, તો આ 5 રહ્યા, તો ત્યાં સુધી જવાનું છે. તમે જુઓ, 12 થી શરૂ કરીને 5 વાગ્યા સુધી જવું, તો તમે શું કહ્યું છે અહીંયા કે શું ઘડિયાળના કાંટાનો આંટો એક કાટખૂણા કરતા વધારે છે? તો તમે જુઓ કે એક કાટખૂણો, તો આપણે 3 ઉપર બનશે એક કાટખૂણો. તો તમે કહેશો કે હા, એક કાટખૂણાથી વધારે છે. તો આપણે જવાબ આપશું કે હા, એક કાટખૂણા કરતા અને તમને એમ કહ્યું હોય કે આ ખૂણાને કયો ખૂણો કહેશું, તો આપણે કયો ખૂણો કહેશું? તો ગુરુ કોણ કહેવાશે? ગુરુ કોણ કહેવાશે ને? કાટખૂણા કરતા મોટો અને સરળ કોણ કરતા નાનો છે. તમે બે કાટખૂણા બને એટલે કે અહીંયા સુધી પહોંચે એટલે સરળ કોણ બને. કાટખૂણા કરતા મોટો છે અને સરળ કોણ કરતા નાનો છે, આ બંનેની વચ્ચેનો છે, એટલે આપણે આને ગુરુ કોણ પણ કહી શકીએ. આ કયો ખૂણો બનશે? તો કે ગુરુ કોણ બનશે. આવો પણ પ્રશ્ન અંદરથી પૂછાઈ શકે કે એક કાટખૂણા કરતા મોટો છે એટલે કયો કોણ બનશે? તો કે ગુરુ કોણ બનશે. હવે તમને એવો પણ પ્રશ્ન અંદરથી પૂછાઈ શકે કે ઘડિયાળનો કાંટો 5 થી શરૂ કરીને 7 પર ખસે છે. ઘડિયાળનો કાંટો 5 થી શરૂ કરીને 7 પર ખસે ત્યારે તે કેટલા ખૂણા બનાવશે? કેટલો ખૂણો બનાવશે? શું તે ખૂણો એક કાટખૂણા કરતા વધુ હશે? શું તે ખૂણો એક કાટખૂણા કરતા, અહીંયા તમને પૂછ્યું છે કે વધુ હશે? તો તમે જુઓ કે ઘડિયાળનો કાંટો 5 થી શરૂ કરીને ખસે ત્યારે કેટલા ખૂણા બનાવશે? કેટલો ખૂણો બનાવશે એવું પૂછ્યું છે તમને. તો આપણે એ પહેલા શીખવું પડશે કે ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ. તો ઘડિયાળના બે કાંટા વચ્ચેના ખૂણાનું માપ આપણે શોધતા શીખશું. તો તમે જુઓ કે ઘડિયાળમાં કુલ કેટલા નંબર છે? 12 નંબર છે. કુલ કેટલા નંબર છે? તો તમે તરત કહેશો કે ઘડિયાળમાં કુલ 12 નંબર છે, 1 થી માંડી અને 12. તો આપણે અહીંયા હું તમને ઘડિયાળમાં ક્રમિક બે અંકો વચ્ચે બનતા ખૂણાનું માપ તમે આ આખો આંટો ફરો તો કેટલું પરિભ્રમણ કહેવાય? તો કે 360. કેટલું કહેવાશે? 360. એક આંટો ફરીએ તો કેટલું પરિભ્રમણ બને? 360. તો તમને શું કહ્યું છે કે ઘડિયાળના બે કાંટા વચ્ચેનું? તો કે આપણે ઘડિયાળમાં કેટલા ભાગ છે કુલ અંક? તો કે 1 થી માંડી
અને 12 સુધી એટલે કે 12 અંક છે કે કુલ કેટલા ભાગ છે 12 ભાગ છે કુલ ભાગ કેટલા છે 12 અને આપણે 12 ભાગ એટલે કેટલું પરિભ્રમણ થાય 360 12 ભાગ એટલે કેટલું પરિભ્રમણ થાય 360 તો આપણને ક્રમિક બે અંક વચ્ચેનું કીધું છે એટલે બે અંક વચ્ચે તો કે 360 આપણે બે અંક વચ્ચેનું કીધું છે તો કે 360 ભાગે અને કેટલા વડે કુલ 12 ભાગ છે તો 12 વડે ભાગી દઈશું તો 12 તરી 36 12 ગુણ્યા 30 એટલે 12 ગુણ્યા 30 એટલે 360 12 12 ઉડી જશે તો કેટલો ખૂણો બનશે 30 નો તો તમને ખબર પડી જાય કે ક્રમિક બે અંકો વચ્ચે 30 નો ખૂણો બનાવે હવે અહીંયા તમને શું કહે છે કે 5 થી શરૂ કરીને 7 સુધી તો આપણે 5 થી 7 સુધી જવાનું છે આ તમારા 5 છે ત્યાંથી આપણે 7 સુધી જવાનું તમે જુઓ 5 થી શરૂ કરી અને 7 સુધી તો કેટલા અંક છે તો કે 1 અને 2 કેટલા છે તો કે 2 તો આપણે લખશું કે 1 ઘડિયાળનો કાંટો 5 થી શરૂ કરીને 7 પર ખસે ત્યારે થી 7 પર ખસે ત્યારે બનાવે ખૂણો તમને ખબર પડી જાય કે એક અંક ખસે ત્યારે 30 નો ખૂણો બનાવે તો અહીંયા કેટલા છે તો કે 2 અંક તો 30 ગુણ્યા 2 તો કેટલો ખૂણો બનશે 60 નો ખૂણો 60 નો ખૂણો બનશે હવે તમને એવું કહે છે કે 60 નો ખૂણો બન્યો તો કે શું તે ખૂણો એક કાટ ખૂણા કરતા વધુ છે તો 60 નો ખૂણો એટલે એક કાટ ખૂણા કરતા વધુ થાય તો તમે તરત કહેશો કે એક કાટ ખૂણો એટલે 90 તો કે ના ના આ ખૂણો એક કાટ ખૂણા કરતા ઓછો છે આ રીતે તમને આમાંથી આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો લાઈક કરજો અને આવા વિડીયો જોતા રહેવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.3 ના દાખલા જોઈશું